जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे प्रश्न नंबर 11 पहोंच्या हता, बरोबर। स्वापोथीनी अंदर आपणुं जे चेप्टर छे 10मो भाग अने 100मो भाग, एनी अंदर आपणे पहोंच्या हता प्रश्न नंबर 11। नीचेनी संख्याओने मिश्र संख्याना स्वरूपमां लखो। हवे मिश्र संख्यामां मने लखवानी छे अने मिश्रमां 3.7 आप्या छे, बरोबर। शुद्धमां कीए तो आपणे अगाउ जोई गया, बरोबर, गया लेक्चरनी अंदर जोई गया के शुद्धमां होय तो पॉइंट काटवानो, ई तमने आवडे छे, बरोबर। पण हवे मिश्रनी अंदर केवी रीते, तो के मिश्रनी अंदर पहेला आपणे जेम शुद्धमां फेरवता एम ज करवानुं। केटला आंकड़ा पहेला 0.1 तो आपणे शुं करवुं पड़शे, बरोबर। एक आंकड़ा पहला पॉइंट छे तो आपणे एक आंकड़ा पहला पॉइंट काटी ले, एटले 37ना छेदमां मळे કેટલા 10। હવે તો કે હવે આને આપણે મિશ્રમાં ફેરવવું હોય તો કે 10નો ઘડિયો 37 સુધી, બોલો, 10 એકા 10 10 2 20, 10 3 30, 10 4 40, 40 વધી જાય તો આપણે ખબર ભાંગાકારમાં એવી રીતે ભાગ કરી તો કે 10 3 30 ભાગ આવેલા। હવે 37 સુધી પહોંચવા હજુ કેટલાની જરૂર પડે તો કે 30માં આપણે કેટલા ઉમેરીએ તો 37 થાય તો કે 7, તો અહીંયા 7 મૂકી દેવાનું। સાવ સહેલું છે, એક બે દાખલા જોશો એટલે ખંભ 5.03। હવે એની જગ્યાએ કરી નાખવાના 503ના છેદમાં કેટલા આંકડા પહેલાં 0.2 તો 100। હવે 100નો ઘડિયો બોલવાનો 503 સુધી તો 100 × 5 500, બરાબર, પહેલાં એ કરી નાખો, કેમકે 100 × 6 600 કરશો તો વધી જશે, 503થી મોટા થઈ જશે તો આપણે શું કરવું પડશે, 100 × 5 500। હવે એની અંદર કેટલા ઉમેરું તો 503 થાય, 500ની અંદર તો કે 3, તો 3ના છેદમાં 100। હવે એવી જ રીતે આપણે 9.47, તો 947 કરી નાખવાના, કેટલા આંકડા પહેલાં 0.2 તો 2 આંકડા પહેલાં 0.1 દૂર કરવાનો, એટલે કે છેદમાં 100 લઈ લેવાના। હવે શું કરવાનું છે તો કે હવે આપણે તો કે 100નો ઘડિયો 947 સુધી, 100 × 9 900, તો 100 × 9 900, હજી 947 પહોંચવા કેટલા ઉમેરવા પડે તો કે 47। એવી જ રીતે 37.6, એટલે આપણે એક આંકડા પહેલા પોઈન્ટ આપેલો છે અહીંયા, બરાબર, તો આપણે શું કરશું, 376ના છેદમાં આપણે કરશું 10, બરાબર, 376ના છેદમાં 10। તો હવે આપણે પહોંચવાનું છે 376 સુધી, બરાબર, એટલે આપણે એની કે 10ને કેટલા વડે ગુણી તો 376 સુધી પહોંચી શકી, તો 10ને હું ગુણું 310 × આપણે 37 કરીએ તો 370 થાય, બરાબર, પછી 38 × 10 કરી તો 380 વધી જાય, તો 10 × 37 એટલે 370, 370થી 376 પહોંચવું હોય તો કેટલાની જરૂર પડે તો કે 6ની, તો 376 થઈ જાય। હવે એવી જ રીતે આપણે જોઈએ અહીંયા 25.02, બરાબર, તો 2502ના છેદમાં 100, બરાબર। તો હવે આપણે વિચારી શકીએ તો 100નો ઘડિયો 2500 સુધી, તો 100 × 25 એટલે 2500 અને માથે 2। હવે આપણે ડાયરેક્ટ બીજી રીતે વિચારવું હતો પણ વિચારી શકી, પોઈન્ટ પહેલાંના કેટલા છે 8, તો 8 પૂર્ણાંક હશે, 50 છે, કેટલા આંકડા પહેલાં પોઈન્ટ છે 2, 50ના છેદમાં 100, આવી રીતે ડાયરેક્ટ પણ આપણે વિચારી શકી 50ના છેદમાં 100, જે રીત તમને અનુકૂળ આવે, જવાબ તો આ જ રીતે આવશે, બરાબર। હવે આપણે એમ પણ જે આપણે જૂની રીત પહેલાં કરી હતી એ મુજબ વિચારી, 100 × 8 એટલે 800 × 850, તો આપણે 850 જ અહીંયા આવે, બરાબર, 6.18 તો આપણે જોઈએ તો 618 એના છેદમાં 100, તો 100નો ઘડિયો બોલો 600 સુધી, તો 100 × 6 એટલે 600, અને અહીંયા કેટલા લઈ આવવાના 618, તો માથે 18,
બરોબર, તો આ રીતે પણ વિચારી શકી. મેં બીજી રીત પણ શીખડાવી હતી, પોઈન્ટ પહેલાંનું હોય કેવું હોય પૂર્ણ, તો 29 પૂર્ણ કહેવાય બરોબર, અને આ 29 છે પોઈન્ટ પછી છે, કેટલા આંકડા પહેલાં પોઈન્ટ છે 2, તો છેદમાં 100 અને ઉપર આવશે 29. તો આ રીતે પણ તમને જે રીત અનુકૂળ આવે એ રીતે કરી શકો બરોબર. આપણે અહીંયા 2 રીત જોઈ. હવે એવી જ રીતે આવે દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરું. તો આપણને અહીંયા 3 + 4 / 10 આપ્યા છે, તો 3 આપ્યા છે તો 3 ના 3. હવે 4 / 10 એટલે આપણે પ્લસ કરી તો 0.4 બરાબર. એક આંકડા પહેલાં પોઈન્ટ છે, છેદમાં 10 છે તો એક આંકડા પહેલાં પોઈન્ટ, તો 4 / 10 હું 0.4 લખી શકું. હવે એનો સરવાળો કરું, તો સરવાળો કરું તો 3 પૂર્ણાંક છે, 3 + 0 એટલે 3 અને પોઈન્ટ પછી 4, 3.4. 5 / 5 પ્લસ 7 / 100 એટલે 0.007 થાય બરોબર, અને એનો જવાબ મળશે 5.007. બેનો સરવાળો આપણે સરવાળા કરાવ્યા હતા જ બરોબર, એટલે તમને આવડે છે. હવે આપણે અહીંયા જોઈ તો આપણે 100 અહીંયા 79 આપ્યા છે, એમનેમ રહેશે પ્લસ 83 / 100 એટલે 0.83. બેનો સરવાળો કરી 79 + 0 એટલે 79 અને પાછળ 83. 4 + 15 / 100 એટલે 0.15. 4 + 0 એટલે 4 અને 0.15. 1 + 0.1 1 / 10 એટલે એક આંકડા પહેલાં પોઈન્ટ, તો 1 + 0 એટલે 1.1. 15 + 15 પ્લસ 0.8 એટલે એનો કરીએ આપણે સરવાળો, તો 15 + 0 એટલે 15 + 15.8. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. હવે આ 2 પ્રશ્નો બરાબર આપણે હોમવર્કની અંદર કરવાના છે, એનો ફોટો પાડીને PDF મોકલી દઈશ બરાબર ગ્રુપની અંદર, એટલે હોમવર્ક વ્યવસ્થિત કરવાનું છે.